વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ લેક્ચરના અંદર જે પાઠ્યપુસ્તક છે તમારું એનું જે વિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક છે એનું જે બાયોલોજીનું પહેલું ચેપ્ટર એટલે કે જૈવિક ક્રિયાઓ જેને આપણે મતલબ ચેપ્ટર નંબર છ છે સો એનું જે ઇન્ટેક્સ એટલે કે જે તમારું પાઠ્યપુસ્તક છે એના અંદર જે પ્રશ્નો આપેલા છે પેજ નંબર પંચાણું પર ચારેક પ્રશ્નો છે સો આપણે એ પ્રશ્નો જોવાના છે સો પહેલો પ્રશ્ન અહીંયા દેખાઈ જ રહ્યો છે કે શા માટે આપણા જેવા બહુકોશી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે અહીં વિદ્યાર્થી મિત્રો ફરીથી શું છે પ્રશ્ન તો શા માટે આપણા જેવા બહુ કોશ હોય તો આપણે કેવા છો તમને ખબર પડી ગઈ હશે કે બહુ કોશી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત મતલબ ઓક્સિજનને મારે જો એક એક કોષથી બીજા કોષ સુધી પહોંચાડવું અથવા તો એક અંકથી બીજા અંક સુધી પહોંચાડવું તો શા માટે પ્રસરણ એ અપૂર્તિ ક્રિયા છે કેવી છે પ્રસરણ કેવી છે તો અપૂર્તિ ક્રિયા છે કેવી છે અપૂર્તિ ઓકે તો ફરીથી બહુકોષની વાત થાય છે ને તો એ સપોઝ કરો કે અહીં બહુ કોશી સજીવ છે અને આગળ વાત થઈ હતી પ્રમાણે કે જ્યારે બહુ કોઈ સજીવ હોય એમાં એક્ઝામ્પલ તરીકે માન મનુષ્ય લઉં છું સો એને જ્યારે એક જગ્યાએથી લઈને બીજી જગ્યા સુધી ઓક્સિજન પહોંચાડવું હોય તો પ્રસરણ એ જે છે એ પ્રસરણની ક્રિયા કેવી છે અપૂરતી છે એટલે કે પ્રસરણથી શું ઓક્સિજન પહોંચશે નહીં અથવા તો એ અપૂરતી ક્રિયા કહેવાશે પો પણ કેટલો ટાઈમ લાગશે ખૂબ જ લાંબો ગાળો સમય લેશે સો હવે એ સમજાવવાનું છે કે શા માટે હે ને સો એક કોશી સજીવોની વાત કરતી કે ઓઈક કોશી સજીવો તરીકે આપણે અમીબા વિચારીએ સો એક કોશી સજીવ તરીકે શું અમીબા સો માની લો કે અહીં અમીબા જે છે

એકદમ સરળ રીતે પ્રશ્ન દ્વારા શું કરે છે ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરે છે પરંતુ બહુકોશી કરી કેતા નથી પરંતુ શું થશે બહુકોશી કરી તો પહેલું રીઝન લખવું હોય મારે જો પહેલું કારણ લખવું હોય તો શું લખી શકાય કે આપણા જેવા બહુકોશી સજીવોમાં એટલે કે આપણા કોષા આપણા જેવા બહુકોશી સજીવો એમના જે બધા કોષો છે એ આસપાસના પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી અહીંયા હું લખું છું કે બહુકોશી શું બહુકોશી બહુકોશી સજીવો અથવા તો બહુકોશી પ્રાણીઓ તો બહુ કોશી સજીવોના બધા કોષો શું બધા કોષો કોના તો આસપાસના પર્યાવરણના આસપાસના આસપાસના પર્યાવરણના પર્યાવરણના અથવા તો આસપાસના પર્યાવરણ પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી સીધા સંપર્ક માં હોતા નથી તો શું થાય છે

જે બહુ કોશી છે એના બધા જ કોષો શું બધા જ કોષો આસપાસના પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી એનું એક મેન કારણ નીકળે છે બરોબર ઓકે ત્યારબાદની વાત કરીએ તો આપણે ખબર પડી ગઈ કે એક કોષીમાં શું થાય છે પ્રસરણ થાય છે એ લોકો શું કરે છે પ્રસરણ દ્વારા સીધી સીધો પોતાનું મતલબ ઓક્સિજન એમના અંદર મેળવી શકે છે મેં તમને બીજી પણ વાત કરી હતી કદાચ કે એ લોકો શું કરશે કદાચ પ્રસરણ કરીને મેળવી લેશે પરંતુ જો આપણા અંદર પ્રસરણ થતું હોય તો ફેફસા અહીંયા જે ફેફસા હોય છે ફેફસાથી લઈને અંગૂઠા સુધી જવા માટે ઓક્સિજનને ત્રણ વર્ષનો સમય ગાળો લાગી શકે છે જો આપણે પ્રસરણ કરતા હોઈએ જો શું પ્રસરણની ક્રિયા થતી હોય પ્રસરણ એટલે એક કોષમાંથી બીજા કોષ સુધી અથવા તો બે અલગ અલગ માધ્યમો હોય એમાંથી જ્યારે વહન થતું એ પ્રકારનું જે છે આપણે પ્રસરણ કહીશું એના વિશે તમે ધોરણ નવમાં તો ભણી જ ગયા છો કે જ્યારે વધુ સાંદ્ર હોય એમાંથી ઓછા સાંદ્ર તરફ વળવું બરોબર એના આપણે પ્રસરણ સો જ્યારે પ્રસરણ દ્વારા ઓક્સિજન ફેફસાથી લઈને અંગૂઠા સુધી જશે તો ખૂબ જ મોટો સમયગાળો લાગશે લગભગ કેટલો ત્રણ વર્ષનો અંદાજો લાગી શકે છે ને સમયગાળો સો આ એક ખૂબ જ મતલબ એક સમસ્યા ઊભી કરશે તેથી કરીને આપણે શું કરતા નથી પ્રસરણ કરતા નથી તો તમે એક આ રીઝન લખી શકો છો ઓકે ત્યાર પછીનો હવે બીજો પ્રશ્ન જોઈએ કે બીજો પ્રશ્ન શું છે કે કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડો ઉપયોગ કરીશું આ તો એકદમ સરળ ક્વેશ્ચન છે શું કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું મતલબ તમને એવું ખબર પડતી હશે કે વિદ્યાર્થી મિત્રો કે કોઈ વસ્તુ જીવંત છે ને તો તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે કોને આપણે જીવંત કહીશું સપોઝ કે એક કૂતરું છે બરોબર મતલબ અહીંયા થોડું આપણે વ્યવસ્થિત લઈએ એક કૂતરું છે બરોબર એ ખાય છે અથવા તો દોડે છે બરોબર ખાય છે અથવા તો દોડે છે સો કૂતરું અથવા તો કૂતરો દોડે છે તો આ વસ્તુ તમે જોવો આ વસ્તુ શું સમજાવે છે કે આ જે વસ્તુ છે હે ને એ શું છે તો જીવંત છે કેમ એ કંઈક તો ક્રિયા કરી રહ્યું છે દોડવાની શું કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેથી કરીને આપણે એમ કહી એ શું છે જીવંત બીજી વાત કરીએ તો એ પોતે કઈ ક્રિયા કરે છે શ્વાસો ઉચ્છ્વાસની ક્રિયા કરે છે મતલબ કે વાયુની આપલી કરે છે ને ઓક્સિજન લે છે કાર્બન ડાયોક્સાઇડ સો એ પોતે શ્વાસની ક્રિયા કરે છે બીજી વાત કરીએ કે જ્યારે કુતર મતલબ જ્યારે એમના જન્મતા હોય છે ત્યારે એ વૃદ્ધિ પામે છે સો વૃદ્ધિ પામવાની પણ જે ઘટના થાય છે અંદર એ પણ શું સમજાવે છે કે આ વસ્તુ જીવંત છે તો આપણે માપદંડની વાત કરવી હોય તો સિમ્પલ હે કે પહેલો મુકા માપદંડ લઈ સપોઝ કે માર જો કેવું હોય તો એમના માટે હલન ચલન શરીર જોવા મળતી હલનચલનો ચલનો છે તો હલન ચલન લેવી તો લઈ શકાય બરોબર પછી પ્રચલન એટલે કે લોકો મોટિવ એક જગ્યા થી બીજી જગ્યાએ જવું પછી બીજી વાત કરવી કે વૃદ્ધિ થવી તો વૃદ્ધિ થાય એ પણ એક જીવંતનું લક્ષણ છે પછી શ્વાસો ઉચ્છ્વાસ પછી શું શ્વાસો શ્વાસો ઉચ ઉચ્છ્વાસ તો ઓકે આ જે વાત થઈ આ જે માપદંડની વાત કરું છું એ બધું શું સમજાવે છે કે કોઈ વસ્તુ કેવી છે જીવંત છે તમને એક્ઝામ્પલ કોનું આપી દીધું છે કુતરોનું એક્ઝામ્પલ આપ્યું છે કે કૂતરો દોડે છે અને એક જગ્યાથી બીજી જગ્યા જાય છે મુવમેન્ટ કરે છે એટલે કે પોતે લોકો મોટી લોકો માટે મતલબ શું પ્રચલન એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું હોય કોશું પ્રચલન એ અને હલનચલન લેવું તો હલનચલન એટલે કેવું કે બોડીના અંદર અથવા તો એક જગ્યા રહીને પોતે મૂવમેન્ટ કરવું એ પ્રકારનું હલનચલન સો તમને આ માપદંડથી નક્કી કરી શકો કે કોઈ સજીવ કોઈ વસ્તુ જીવંત છે એના માટેના માપદંડો કયા તો હલનચલન વૃદ્ધિ શ્વાસોચ્વાસ બરોબર પછી એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તો મુમેન્ટ કરવું બરોબર આ જે બધી ક્રિયાઓ છે એ મારે સામે લઈએ તો લઈ શકાય તો કોના માટે સજીવના માપદંડ નક્કી કરવા માટે લઈ શકાય ઓકે તો આ તમને ક્લિયર થઈ ગયો હશે ઓકે ત્યારબાદનો હવે ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ કે ત્રીજામાં શું છે કે કોઈ સજીવ દ્વારા બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે તો એવી કઈ કઈ સોરી કોઈ સજીવ દ્વારા કઈ કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે મતલબ શું કે કોઈ સજીવ છે તો એ સજીવ જ્યારે એને વસ્તુની જરૂર પડે છે બરોબર કેમ કે સજીવ જ્યારે કોઈ એક જગ્યા બીજી જગ્યાએ જતો હોય તો એને ઉર્જાની જરૂર પડશે વૃદ્ધિ કરવા માટે પછી બીજી વાત કરું તો એને ઉર્જન જરૂર પડશે કાતો ખોરાકની આ વાત થાય છે અહીં કે કોઈ સજીવ દ્વારા બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે કઈ એવી કાચી સામગ્રી છે જેનો ઉપયોગ શું કરે છે સજીવ બહારથી લે છે તો સિમ્પલ છે હું તમને કહીશ તો પહેલી વાત કરું તો ખોરાક હે ને ખોરાક લે છે ઓકે બીજી વાત કરું છું તો પાણી ઓકે એ પણ આપણે બહારથી લઈએ ત્રીજી વાત કરું તો મારે કેવી હોય તો ઓક્સિજન કહી શકાય જો તમારે ત્રીજી વાત કરવી હોય તો તો શું છે તીજી ઓક્સિજન ઓક્સિજન સો કોઈ સજીવ દ્વારા બાહ્ય એટલે કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો કાચી સામગ્રી એટલે કે રો મટીરિયલ મેં તમને આગળના લેક્ચરમાં વાત કરી હતી કે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ બનાવી હોય તેના માટે કાચી સામગ્રીની જરૂર પડે છે ઓકે સો ખોરાકનો ઉપયોગ કરે છે શેના માટે બધાને જોઈ લે તો શેના માટે કરે છે પોતે ઊર્જા મેળવવા માટે હે ને તો કરે છે અમુક ધારો કે રુધિર છે રુધિરનો પણ એક ભાગ છે અથવા તો રુધિરના અંદર પણ ભાગ સ્વરૂપે કાતો નાના મતલબ એમાઉન્ટ સ્વરૂપે ત્યાં હાજર હોય છે સો પાણી એટલે કે પહેલું શું છે ખોરાક તો કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો ખોરાક એટલે ઉર્જા મેળવવા માટે પાણી પણ છે જે ખોરાકને પાચન અથવા તો બીજી જગ્યા પણ એટલે કે રુધિરમાં પણ જરૂર પડે છે અને ત્રીજી વાત કરું તો ઓક્સિજન ઓક્સિજન એટલે શું કે ખોરાકમાંથી માંથી ઉર્જા કઈ રીતે મેળવશે તો એ ઓક્સિજન શું કરે છે ઝારક શ્વસન કરે છે શું કરે છે ઝારક શ્વસન કરે છે અને જેના લીધે શું થાય છે કે એ સજીવ ખોરાકમાંથી શું કરે છે ઉર્જા મેળવે છે ક્લિયર સો આ ત્રણેક તમારે લખો તો એક્ઝામ્પલ તરીકે લખી શકે કે કુ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર ઓકે હવે પછી એક્ઝામ્પલ જોઈએ જે છે કે જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો ફરીથી જો બીજો જે પ્રશ્ન જો એનાથી થોડું સંલગ્ન એનાથી થોડો જ મતલબ મતલબ આધારિત છે ને કે જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો મતલબ કે મારું અસ્તિત્વ ટકી રહ્યું છે સો એના માટે કઈ કઈ ક્રિયાઓ જવાબદાર છે હવે તમને પહેલું લેક્ચર કદાચ યાદ આવતું હશે કે સજીવ ના થતી જે પણ કઈ જૈવિક ક્રિયાઓ છે એ સજીવને અસ્તિત્વ જાળવી રાખે છે ને કે સજીવને પોતાનું જીવન ટકાવી રાખે છે તો જેટલી પણ તમને ક્રિયાઓ યાદ આવતી હોય વિદ્યાર્થી મિત્રો બધી ક્રિયાઓ લખી શકાય સપોઝ કરવી તો મારે પહેલા લખવી તો પોષણ લખી શકું ઓકે ડન કેમકે પોષણ થકી જ મને બધું મળે છે પછી વાત કરું કે શ્વસન એક એવી ક્રિયા છે કે ખોરાક લીધા પછી એમાંથી ઉર્જા મેળવાય છે પછી પછી અંદર વહન એટલે કે તમને ખબર કે રુધિરનો કે પછી ખોરાકનો કે પછી અપાચિત ખોરાકનો અથવા તો નુકસાનકારક એટલે કે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય બધાનું વહન ઓકે ત્યારબાદની વાત કરું ઉત્સર્જન એટલે એ પણ આપણે વાત થઈ હતી કે નિકાલ કરું સો આ બધી ક્રિયાઓ જે છે ને પોષણ શ્વસન વહન ઉત્સર્જન પછી મારે લેવું હોય તો વૃદ્ધિ પણ લઈ શકાય તો મેં તમને આ જે ચારેક ક્રિયાઓ છે આપણે તો આ ચેપ્ટરમાં ભણવાના છે પણ આઠિક વાત થઈ હતી આપણે અને તો જેટલી પણ ક્રિયાઓ તમને યાદ આવે એ લખી શકો કે સજીવનું જીવન ટકાવી રાખવા માટે આટલી ક્રિયાઓની જરૂર છે સો ક્વેશ્ચનની ચર્ચા થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો જેનું પેજ નંબર કયું છે તમને ખાસ કરીને કીધું નાઇન્ટી ફાઈવ એટલે પંચાણું હે ઇન્ટેક્સ નો પ્રશ્નો છે કેલા છે ચાર પ્રશ્નો છે મેં ચારે ચાર પ્રશ્નોની ચર્ચા કરી નાખી છે તો પહેલો પ્રશ્ન તમને ક્લિયર થયા છે કે શા માટે એક કોશી એટલે સોરી બહુ કોશી સજીવો ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે કારણ કે સીધા સંપર્કમાં હોતા નથી કોણ કે સજીવના બધા જ કોષો સીધા સંપર્કમાં હોતા નથી કોના સીધા સંપર્કમાં પર્યાવરણના સંપર્કમાં સીધા હોત તો શું પ્રસરણ થઈ શકત પણ નથી ઓકે પછીની વાત કરીએ તો કોઈ વસ્તુ જીવન છે તે નક્કી કરવા માટે માપદંડ કયો હલન ચલન વૃદ્ધિ શ્વાસોશ્વાસ હે શ્વાસો ઉચ્વાસની ક્રિયા છે એનાથી શું થાય છે ખબર પડશે આપણને કે એ જીવ જીવન છે કે નથી મેં તમને કુતરાનું એક્ઝામ્પલ આપી દીધું કરીએ તો ત્રીજું કે કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો મેં ત્રણે કાચી સામગ્રી લખી છે ખોરાક પાણી અને ઓક્સિજન ઓકે ખોરાક પણ કેવો છે તો કાર્બન આધારિત હે ને કેવો ખોરાક છે તો કાર્બન આધારિત જે ખોરાક છે તે લખું છું કાર્બન આધારિત ઓકે સો ખોરાક પણ કેવો તો કાર્બન આધારિત ખોરાક બરોબર વાત કરીએ તો પાણી અને ઓક્સિજન આ ત્રણેક તમે લખી શકો કે કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો ખોરાક પાણી અને ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે પછી બીજી વાત કરીએ તો શા માટે ઓકે ખોરાક શા માટે ઉપયોગ કરવામાં આવે કારણ કે એમાંથી ઉર્જા મેળવીએ અને ક્યારે મળશે જ્યારે એનો ઓક્સિજન

જ્યાં આપણે બોનસ કહી શકીએ કે બોનસ સ્વરૂપે તમને ક્વેશ્ચન મળેલું છે કે એના અંદર આપણે હવે જોઈએ કે એ ક્વેશ્ચન શું કહેવા માંગે સો એ જે પ્રશ્ન છે માનવ પાચન તંત્રમાં પાચક ઉત્સેચક કાર્ય શું છે હે આ ચર્ચામાં કરેલી છે એની વાત કરવાની અને પછી શું કરવાની એમના કાર્ય જણાવવાના હે ને સો મુ ટુ લાઇન જઈશ કે માનવ પાચનતંત્રમાં પાચક ઉત્સેચક તો તમને યાદ આવતું હશે કે જ્યારે ખોરાક મુખમાં દાખલ થાય છે ખોરાક જ્યારે શું થાય છે મુખમાં દાખલ થાય છે ત્યારે ત્યાં એક એમાયલેજ સ્ત્રાવ કરે છે એ એમાં કેવું હોય છે તો લાળ રસીય એમાઈલેજ જે કોણ સ્ત્રાવ કરે છે લાળ ગ્રંથિ કરે છે ને સો અહીંયા લખી શકીશ કે લાળ રસ ય એમાઈલેજ ઓકે હવે આ જે છે એનું કામ શું છે તો ખોરાકમાં રહેલા એટલે કે એમાં પાચન કરવું જે આપણે વાત કરી કે જ્યારે લાળ રસી કોના દ્વારા સ્ત્રાવ થાય છે તો લાળ ગ્રંથિ જયારે લાળ ગ્રંથિ દ્વારા જ્યારે સ્ત્રાવ થાય ત્યારે એ શું કરે છે તો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું સેમાં શર્કરામાં પાચન કરે છે સેમાં પાચન કરે છે શર્કરામાં પાચન કરે છે તો સ્ટાર્ચનો એટલે કે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનો ખોરાક માં રહેલા સ્ટાર્ચ નો સેમા પાચન કરે છે તો શર્કરામાં પાચન કરે છે શર્કરામાં પાચન કરે છે ઓકે સો પહેલું તો થઈ ગયું કોનો કે લાડરસ લાડરસ એમાઈલિસ ની વાત કરના કી બીજી વાત કરીએ હવે જ્યારે ખોરાક અન્નાડી મારફતે જઠર જઠરમાં આવશે ત્યારે પણ વાત કરી કે ત્યારે કેવી રીતના પાચન થશે મેં તમને વાત કરી હતી કે ત્યાં ત્રણેક વસ્તુનો સ્ત્રાવ થાય છે સ્લેશમાં એસસીએલ મંદ એસીએલ અને પેપ્સીન જે નિષ્ક્રિય પેપ્સીન હોય છે કોણ સક્રિય બનાવશે તો મંદ એસીએલ અને જે સક્રિય પેપ્સીન છે એ પોતે કોનું પાચન કરે છે તો સૌથી પહેલા જઠરમાં પાચન કરનાર જે છે તો સક્રિય જે પેપ્સીન છે એ કોનું પાચન કરે છે ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે કેવું કોનું તો પ્રોટીનનું પાચન કરે છે પ્રોટીનનું અહીં પ્રોટીનનું અપૂર્ણ પાચન એટલે કે હજી પ્રોટીન પાચન થવાનું બાકી છે સો પેપ્સીન શું કરશે જઠરમાં રહેલું જે પેપ્સીન નું સેચક છે એ ક્યારે પાચન કરી શકશે પ્રોટીનનો જયારે એ પોતે સક્રિય બનશે સક્રિય બનાવનાર કોણ છે તો મંદ એસીયલ અનશ્લેષ્મનું કાર્ય શું છે તમને ખબર જ છે કે જ્યારે જઠરની દિવાલનું રક્ષણ આપવું તો પેપ્સિન સામે પેપ્સિન અને મંદ એસીયલ સામે રક્ષણ આપશે

એમાયલેઝ હે ને આ કયું એમાઈલેજ છે તો સ્વાદુ સ્વાદુરસિય એજ બરોબર કોણ સ્ત્રાવ કરે છે તો સ્વાદુ રસ તો સ્વાદુ જે કોનું સ્ત્રાવ કરે છે એ તમને ખબર છે અહીંયા વાત થઈ ગઈ કે સ્ટાર્ચ એટલે કે અહીંયા લખી દઉં છું કે એમાઈલેજ સ્ટાર્ચનું પાચન કરે છે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું ઓકે પાંચમી વાત કરીએ ટ્રિપ્શન આવી ગયું આવી ગયું અને હવે કયું છે તો લાયપેઝ શું છે લાયપેઝ ઓકે તમને યાદ આવતું હશે આગળના લેક્ચરમાં વાત થઈ ગઈ લાયપેઝ જે છે એ શેનું પાચન કરશે તો ચરબીનું પાચન કરશે શેનું કરશે ચરબીનું દેખો આ વાત થાય છે મુખમાં જઠરમાં વાત થઈ ગઈ હવે આ આ ત્રણેય ઉત્સેચક છે એમાં સ્ત્રાવ થાય છે તો નાના આંતરડાને પકવાશે મને ક્યાંથી આવે છે તો તો સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડના અંદરથી સ્ત્રાવ થાય છે સામાન્ય પિત્ત નલિકા દ્વારા સ્વાદુરસી એમાં સ્વાદુરસી જે સ્વાદુરસ છે એમાં ત્રણેક પ્રકારના ઉત્સેચકોની વાત થઈ ગઈ ઓકે હવે જે છે છઠ્ઠું તો ખોરાક હવે સેમાં જશે તો નાના આંતડામાં ખોરાક આગળ વધે છે અને ત્યારે છેલ્લું છે એમાં આંતર પણ સ્ત્રાવ થતો હોય છે આગળ વાત થઈ હતી કે આંતર પણ સ્ત્રાવ થાય છે જેના અંદર જુદા જુદા હે કે પહેલું જે છે કે એમિનો જે પ્રોટીન છે હે ને કે પ્રોટીન હતું છેલ્લે અંતે પ્રોટીનનું પાચન પણ અહીંયા થાય છે કે પ્રોટીનનું પાચન અંતે શેમાં જોવા મળશે એમિનો એસિડમાં જોવા મળશે સેમાં જોવા મળશે એમિનો એસિડમાં જોવા મળશે તો એમિનો

હે ને નાના તળાના શરૂઆતના ભાગમાં અને છેલ્લે આ શું છે તો નાના તળાના અંતિમ ભાગમાં એટલે કે કોના દ્વારા થાય છે તો આંતરસ એ આંતરસ કાર્ય છે સો આ ત્રણે સ્ટેપ થી તમે આખું પાચન તંત્ર તમને આરામથી યાદ રહી જશે

એમઆઈલેસ અહીંયા સ્ટાર્ચનું યાદ રાખવું ને એમઆઈલેસ એમઆઈલેસ સ્ટાર્ચનું એમઆઈલેસ સ્ટાર્ચનું ઓકે તો એમઆઈલ ફિક્સ કરી નાખવાનું કોના માટે સ્ટાર્ચમાં છે લાઇપેસ છે ચરબીનું કરી નાખશે આંતરસમાં તમારે બે યાદ રાખવાના કે પ્રોટીન છે એનું પાચન એમિનો એસિડમાં થાય છે ને ચરબીનું પાચન ફેટી એસિડમાં થાય છે સો આપણે આજે ચાર ચાર સોરી પાંચ ક્વેશ્ચન જોઈ લીધા ટોટલ ચારેક ઇન્ટેક્સના હતા અને આ એક બોનસ ક્વેશ્ચન હતો ઓકે આટલા સુધી રાખીએ